વિદ્યાર્થીઓ કેમ છે તમે બધા એકવાર ફરીથી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તો હવે આપણે વાત કરી છે કે ભાઈ આપણે જે દસમા ધોરણનો પરીક્ષા થવાની છે બોર્ડ પરીક્ષા તે બોર્ડ પરીક્ષા થવાની છે તો એના મેથ્સનું પેપર આજે અમે તમારા માટે લઈને આવ્યા છે અને મેથ્સનું પેપર જે થવાનું છે તે તેર માર્ચે તે તમારી પરીક્ષા થવાની છે બોર્ડ એક્ઝામના મેથ્સની તો આપણે આજે બેસિક બેસિક ગણિતનું પેપર લઈને આવ્યા છે મોસ્ટ ઓફ છોકરા છોકરીઓ આપણે જે સ્ટુડન્ટ્સ છે એ બેસિક લેતા હોય છે તો એમના અને જે સ્ટાન્ડર્ડ લીધું હશે એ લોકો મને કમેન્ટમાં કહી દેજો એમના માટે પણ એ પેપર હું બનાવી દઈશ એકવાર અને એમને અપલોડ કરી આપીશ તો મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો કે તમે તમે બેસિક લીધું છે કે સ્ટાન્ડર્ડ લીધું છે ચલો આપણા જોડે વાર વધારે ટાઈમ નથી આવે ખાલી થોડાક થોડા દિવસ પડ્યા છે હવે મેથ્સના પેપર માટે સર ફટાફટથી આપણે સ્ટાર્ટ કરી હતી વધારે ટાઈમ નથી આપણા જોડે ચાલો હવે તમને આટલું તો ખબર હશે કે અસ્સી માર્ક્સનું પેપર હશે અને ત્રણ કલાકનું પેપર છે તમારે ઓકે ચલો સૌથી પહેલાં વિભાગ એક નાનામાં નાની અભિભા અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઓ બે છે તો હવે તમારે અહીંયા ખરું ખોટું જણાવવાનું છે મિત્રો આપણે આન્સર આના લાસ્ટમાં આપી દઈશું કેમ કે વધારે ટાઈમ નથી અને આખા જે આન્સર છે પેપરના આન્સર લાસ્ટમાં હું તમને અહીંયા આપી દઈશ તો તમે વિડીયો અહીં સુધી જોજો કે આપણને વિડીયોને સ્કીપ ના કરીને જતા અને જે આપણે તીર માર્ચને પેપર થવાનું છે મેથનું ઓરિજિનલ આ જ પેપરના પ્રશ્ન આવશે એક એક ડીટ ટુ આ જ પ્રશ્ન આવવાના તો અત્યારે તમે એમ જ મૂકીને જતા રહેશો વિડીયોને અને પછી તમને એક્ઝામમાં જઈને ખબર પડશે કે જે મેમે એ પેપર કરાવ્યું છે એ જ પેપર અહીંયા આવ્યો છે એ જ પ્રશ્ન આવ્યા છે તો ત્યાં તમને ખાલી ખોટાનો પછતાવો થશે એના કરતાં પંદર મિનિટ અહીંયા તમારે કાઢવાના છે આ વિડીયો માટે પંદર મિનિટ કાઢીને ખાલી વિડીયો અહીં સુધી જોઈ લેજો કારણ કે બધા પ્રશ્નો તમે એકવાર સમજાવી જાય તો આન્સર તો હું તમને પ્રોવાઇડ કરી દઈશ અને વારંવાર પ્રેક્ટિસ કરશો તો આખો પેપર તમને અસીમાંથી અસી મળી રહેશે ગુજરાતના બોર્ડમાં સારું હવે બીજો પ્રશ્ન ભણીએ વિદ્યુત બહુપદી પી એક્સ ઇક્વલ્સ ટુ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ એ ગ્રેટર ધેન ઝીરો એન્ડ અને એ બી સી વાસ્તવિક સંખ્યા છે નો આલેખ ઉપર તરફ परवल कारण म्हे चलिए नेक्स्ट प्रश्न करे खरू के खोटू खोट शून्यना दरक मूल्यटा इक्वल्स टू कोट ठी खरू केना खूणा एना, एना कोनसेंट आणि कोसेट कोसेंटने सप्शितमासेट को अ तरीके लखाय नीचे आपे बहुविकल्प જવાબ જવાબવાળા સમ પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો ગુસાઓ એ પાંત્રીસ અને બત્રીસ બિયાળીસ સમીકરણ સમીકરણ યુગમ ટુ એક્સ પ્લસ ફોર વાય પ્લસ ટેન ઇક્વલ ટુ ઝીરો અને સિક્સ માઇનસ ટ્વેલ વાય પ્લસ ટુ ઇક્વલ્સ ટુ ઝીરો ઝીરોને ડેશ પી એ બીનું ઉગમ બિંદુઓથી અંતર ડેશ છે વિદ્યુત સમીકરણ એ એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ જ્યાં એ બી સી વાસ્તવિક સંખ્યા તથા એ નોટ ઝીરોનું વિવેચક વિવેચક શોધવાનું સૂત્ર ડેસ છે પછી ઓગસ્ટ મહિનામાં પાંચ મંગળવાર આવે છે તેની સંભાવના કેટલી બાજુની આકૃતિ વાય ઇક્વલ્સ ટુ પી એક્સનો આ દર્શાવે છે તેના પરથી બહુપતિ પીએક્સના શૂન્યની સંખ્યા જણાવો નીચે આપેલ વિદ્યુતના સાચા તમે બને તેમ ક્રમશમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરો કોઈ માહિત કોઈ મહિ માહિતી માટે એમ ઇક્વસ પચીસ અને ઝેડ ઇક્વસ પચીસ તો એક્સ ઇક્વસ શું થશે ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ ડેશની સંભાવનાની નહીંની સંભાવના ડેશ વર્તુળ એ વધુમાં ડેશ વર્તુળ વર્તુળને વધુમાં વધુ ડેશ સમાંતર સ્પર્શક હોય બાજુની આકૃતિમાં ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો પી એ અને બી પી બે દર્શાવેલ છે જો એંગલ એ ઓ બી વન ટેન હોય તો એંગલ એ બી શું હશે એક સમલોત સમલોત પાસેને ઉછેર ઉછેરતા તેની પર યુક્યુમ સંખ્યા મળે તેની સંભાવના ડેસ થાય બિંદુ ફાઈ માઇનસ થ્રીનું ને અક્ષરથી लंब અંતર ડેશ છે વિભાગ બી વિદ્યુત બહુપદી એક્સક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સના શૂન્ય શોધો અથવા વિદ્યુત વિધાંત બહુપદી એક્સ પ્લસ સેવન એક્સ પ્લસ ટેનના અને અગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો વિદ્યુત બહુપદીના શૂન્યોના સરવાળું માઇનસ અને શૂન્યનો ગુણાકાર ફાઈવ હોય તો તે પરથી વિદ્યુત બહુપદી મેળવો સાત વડે વિભાજય હોય તેવી બે અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી અથવા સમાચાર શ્રેણી થ્રી સિક્સ મેળવો જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચ ઉચ્ચ 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 ઉત્સે સેકોનું માપ સિક્સટી ડિગ્રી છે તો ટાવનની ઊંચાઈ શોધો જો સાઈન એ ઇક્વલ્સ ટુ થ્રી પોઈન્ટ ફોર હોય તો કોસ એ શોધો અથવા કિંમત શોધો ટુ ટેન સ્ક્વેર ફોર્ટી ફાઈવ ડિગ્રી પ્લસ કોટ કોસ સ્ક્વેર થર્ટી ડિગ્રી સાયન માઇનસ સાયન્સ સ્ક્વેર સિક્સટી ડિગ્રી જો સિક્સ સેમી ત્રીજાવાળા વર્તુળના વર્ત દ્વારા કેન્દ્ર આગળ બનાવ તો ખો ખૂણ સિક્સટી ડિગ્રી હોય તો હતાંશનું ક્ષેત્રફળ શોધો બે ઘન પૈકી પ્રત્ય પ્રત્યેકનો ધનફળ સત્યાવીસ સેમી ક્યુબ હોય તો તેવા બે ઘટનને જણાવવાથી બનતા લંબઘનનો પુષ્ઠફળ શોધો પછી ચોવીસ નંબરનો પ્રશ્ન વર્ગી કુષ્ઠ માહિતી માટે મધ્યક પ્લસ મધ્યસ્થ ઇક્વ ટુ ત્રીસ તથા બહુલક ઇક્વ તેન હોય દસ હોય તો મધ્યક અને મધ્યસ્થ શોધો આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓનો સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના ઝીરો પોઈન્ટ નાઇન 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 ટુ છે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો તેની સંભાવના કેટલી એક બાળક પાસે એક એવો પાસો છે જેને જેની છ સપાટીઓ નીચે આપેલ છે અક્ષર બનાવો આ પાસ પાસેના આ પાસેના એક વાર ઉછાળવામાં આવે છે પાસા પર એ મળે ડી મળે તેની સંભાવના કેટલી વિભાગ સી આદેશ આદેશની રીતે ઉકેલો એક્સ પ્લસ વાય ઇક્વસ ટુ ફાઈ અને ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વસ ટુ ફોર વર્તુળના વર્તુળના કોઈ બિંદુ દોરેલા સ્પર્શક સ્પર્શક સ્પર્શ બિંદુઓમાંથી પસાર થતી ત્રીજાને લંબ હોય છે તેમ સાબિત કરો સમાંતર શ્રેણીનો ગયારમું પદ અડતીસ અને સોળમું પદ બોતોતેર હોય તો આ શ્રેણીનો પ્રથમ પદ અને સમાન સામાન્ય તફાવત શોધો સમાંતર શ્રેણી નવ સત્તર પચીસના કેટલા પદો પદોનો સરવાળો છસો છત્રીસ થાય ચકાસો કે પાંચ માઇનસ બે છ ચાર અને સાત માઇનસ બે અને એ સમધુ સમધી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે જો બિંદુઓ એ સિક્સ વન બી એ ટુ સી નાઇન ફોર અને ડી એમ થ્રી એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુર ચતુષ્કોણના શિરાબિંદુઓ હોય છે તો તેની તો તો એમની કિંમત શોધો નીચેની વર્ગીકૃત માહિતીનો મદક શોધો એક પેટીમાં પાંચ લાલ લકોટીઓ આઠ લા સફેદ લકોટીઓ અને ચાર લીલી લકોટીઓ છે પેઠીમાં એક લકોટી યાદચિત્ર રીતે બહાર કાઢવામાં આવે છે બહાર કાઢેલી લકોટી લાલ હોય સફેદ હોય લીલી હોય તેની સંભાવના શોધો વિભાગ ડી સાબિત કરો કે જો ચિત્ર ત્રિકોણની કોઈ એક બાજુની સમાંતર દોરેલી રેખા બાકીની જ બાકીની બે બાજુની વિભિન્ન બિંદુઓમાંથી છેદે તો તે બાજુઓ પર બાજુઓ પર કપતા રેખાખંડ તો રેખાખંડો તે બાજુઓની સમપ્રમાણતામાં વિભાજન કરે છે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો એક્સ અને વાયનું મૂલ્ય શોધો ચકાસો કે નીચેના સમીકરણ વિદ્યુત વિખાત સમીકરણ છે નહીં છે કે નહીં એક્સ માઇનસ ટુ ક્યુ પ્લસ વન ઇક્વ ટુ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ એક્સ પ્લસ વન પ્લસ એટ ટુ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ટુ નીચેની માહિતી બસો પચીસ બીચ ઉપકરણ ઉપકરણોના આયુષ્ય આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે તો ઉપકરણોના આયુષ્ય આયુષ્યનો બહુલક નક્કી કરો નીચે વૃ વર્ગીકૃતિ માહિતી માટે મદદ શોધો દાવની એક દાવની એક કેપ્સ્યુલનો દવાની એક કેપ્સ્યુલ કેપ્સ્યુલનો આકાર નળાક નળાકારની બંને બાજુના અર્થઘોલક ગોલક લગાડેલા હોય છે રીતોના રીતનું રીતનો છે જો આકૃતિ કેપ્સ્યુલની લંબાઈ ચૌદ મીમી છે અને તેનો વ્યાસ પાંચ મીમી છે તો કેપ્સ્યુલ કેપ્સ્યુલનું પુષ્ઠફળ શોધો એક નક્કર નક્કર રમકડો અને નક્કર રમકડો અને અર્થ ગોળકરની ઉપર શકુ લગાવ્યું હોય તેવું સ્વરૂપ છે શકુની ઊંચાઈ બે સેમી અને પા પાયાનો વ્યાસ ચાર સેમી છે તો રમકડાનો ઘણફળ શોધો જો જો એક લંબતી નળાકાર રમકડાંની પરીગત હોય તો નળાકાર અને રમકડાના ધણફળનો તફાવત શોધો પાય ઇક્વલ્સ ટુ થ્રી પોઈન્ટ ફોર્ટી લો તો આખા પેપરને મેં તમને સમજાવવાની કોશિશ કરી છે આખા પ્રશ્નના પેપર મેં વાંચી લીધા છે એકચ્યુઅલી ફોનમાં થોડુંક ક્રેક આવેલું છે તો હું પ્રશ્ન સારી રીતે વાંચી શકતી નથી પણ તમે જોઈ લેજો હું જ વહેલાં જ મારું ફોન સારું કરાવી દઈશ હવે આપણે વાત કરીએ કે પેપરનું પીડીએફ અને આસએસકી કેવી રીતના તમે ડાઉનલોડ કરશો સૌથી પહેલાં તમારે જવાનું છે ગૂગલ ઉપર ગૂગલ પર ગયા પછી તમારે ત્યાં સર્ચ કરવાનું છે એસ ટીયુ ડી વાય વીઆઈ ડબલ એલ એ જી સ્ટડી વિલેજ જઈને તમારે સર્ચ કરવાનું છે સંપૂર્ણ પેપરની પીટીએફ તમારે ગૂંતવાની છે અને હવે તમે બેસિકમાં છો કે સ્ટાન્ડર્ડમાં છો મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો કારણ કે સ્ટાન્ડર્ડમાં જે છોકરાઓ વિદ્યાર્થીઓ છે એમના માટે પણ પેપર મને અપલોડ કરવું પડશે તો ફટાફટ મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ